वडोदरा सत्यजीत गायकवाड़ और पीएसआई वच्चे झपाझपी ने मामले घटनास्थल सीसीटीवी फूटेज सामे आव्या। सत्यजीत गायकवाड़ ने पीएसआई लई जता होय तेवा दृश्य सामे आव्या छे। पोलीस कमिश्नरे तपास ईसीपी ने सौंपी, तपासना रिपोर्ट आव्या बाद कार्यवाही कराशे। संवाददाता मानु चावड़ा वडोदरा थी जोड़ाई गया छे। मानु, सत्यजीत गायकवाड़ ने पीएसआई वच्चे झपाझपी ने मामले हवे घटनास्थलना सीसीटीवी फूटेज पण सामे आव्या छे, हवे कई दिशा में कार्यवाही करवामां आवशे? ગઈકાલે રાત્રિથી જ આ ઘટના આખી ચર્ચાનો એરણે ચડી છે, પરંતુ મામલો એ છે કે ખરેખર ઘટના શું બની હતી એને લઈને અનેક સવાલ હતા, પરંતુ હવે સીસીટીવી ફૂટેજ બહાર આવી રહ્યા છે। પીએસઆઈ અને ડી સ્ટાફના માણસો છે સત્યજીત ગાયકવાડને પોલીસ સ્ટેશન તરફ લઈ જતા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। દ્રશ્યમાં ખાસ કરીને એક જગ્યાએ જ્યારે સત્યજીત ગાયકવાડ ઉભા રહે છે, પોલીસ સ્ટેશન લઈ જવાનું કારણ પૂછે છે, ત્યારે એમને ધક્કો મારીને પીએસઆઈ લઈ જઈ રહ્યા છે એવા દ્રશ્યો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। એક તરફ કોંગ્રેસે આજે માંગ કરી છે કે આ પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે। પોલીસ કમિશનર કચેરી ધરણા કર્યા, ત્યારબાદ આવેદનપત્ર પણ આપ્યું છે। પોલીસ કમિશનરે અત્યારે તપાસના આદેશ આપ્યા છે અને એસીપી રાજગોર છે એમને આખી તપાસ સોંપવામાં આવી છે। તપાસ બાદ જે કઈ તથ્યો બહાર આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે। પરંતુ સીસીટીવી જે દેખાઈ રહ્યા છે એ ખૂબ જ મહત્વના છે, એને પણ તપાસના ભાગરૂપે લેવા જોઈએ અને એની અંદરથી જે તથ્યો બહાર આવે એના આધારે તપાસ થાય અને કાર્યવાહી થાય એવું પણ એક લોકો માની રહ્યા છે। મામલો એ છે કે અત્યારે જે રીતે સીસીટીવી ફૂટેજ બહાર આવી રહ્યા છે એમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સત્યજીત ગાયકવાડને ડી સ્ટાફના પીએસઆઈ અને અન્ય માણસો છે એ પોલીસ સ્ટેશન તરફ લઈ જઈ રહ્યા છે, એટલે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ઘટના બની છે। ઘટનાની સત્યતા તપાસવા માટે અત્યારે એસીપી રાજગોરને તપાસ સોંપવામાં આવી છે। તપાસ બાદ પોલીસે જે કંઈ કાર્યવાહી પીએસઆઈના વિરુદ્ધમાં કરવાની છે કરશે, પરંતુ સીસીટીવી ફૂટેજ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે કે આવી કંઈક ઘટના બની છે। ભાવિકા, તમામ જાણકારી સાથે જોડાવા બદલ આભાર।